हेलो स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन इंग्लिश क्लास। आजना लेक्चर में आपणे रिपोर्टेड स्पीच नी अंदर अलग अलग प्रकारना सेंटेन्स जोईशुं के अलग अलग टाइपना जे सेंटेन्स छे एने तमे डायरेक्टमांथी इनडायरेक्टमां कई रीते फेरफार करी शको ए आज आपणे भणीशुं। एमां जोईए पहेलो प्रकार छे असर्टिव सेंटेन्स। असर्टिव सेंटेन्स एटले के विधान वाक्य कि जे नॉर्मल सेंटेन्स छे ते कि विधान वाक्यनों डायरेक्टमांथी इनडायरेक्ट करती वखते कया कया रिपोर्टिंग वर्ब्स यूज करी शके। तो सौथी पहलू तो मेन कॉमन रिपोर्टिंग वर्ब छे सेड, कि तमने ज्यारे वाक्यनी अंदर तमारा स्पीकर पछी जे ते रिपोर्टिंग वर्ब सेड आपेलू छे अने जो एनी पछी तमने लिसनर एटले के सांभळनार आपेलू नथी तो त्यारे तमे सेडनुं सेड ज राखो छो। अदरवाइज जो तमने सेड पछी टू प्लस तमने टू पछी लिसनर आपेलो होय त्यारे तमे सेनो यूज करी शको छो टोल्ड। ते तमारे सेड टू ने बदले शुं लखवानुं आवे छे टोल्ड, अने टोल्ड ने पछी तमारे डायरेक्ट लिसनर ने एड करवानो, टोल्ड पछी टू लखवानुं होतुं नथी। आगळ छे एडेड, के एडेड नो उपयोग क्यारे करीए के ज्यारे तमे कोई वाक्य छे ने शरूआत तमे सेड अथवा तो टोल्ड थी करी हती अने पाछळ बीजू कोई सेंटेन्स छे एंड थी जोड़ेलू आपेलू छे बराबर, तो तमे एमां तमारे एवुं कहेवुं होय के वधुमां तेणे एवुं कीधुं तो त्यारे तमे एडेड धेट करीने वाक्यनी शरूआत करी शको छो। आगळ छे इन्फॉर्म, के तमे रिपोर्टिंग वर्ब तरीके इन्फॉर्म पण यूज करी शको के तमने एवुं लागतो होय के आ तमे कोई वात छे कोईने इन्फॉर्म करो छो, जाण करो छो, त्यारे ज्यारे एवो भाव रजू थतो होय तो तमे इन्फॉर्म रिपोर्टिंग वर्बनो पण यूज करी शको। આગળ છે રિપ્લાઇડ એન્ડ આન્સર્ડ, બંનેનો મિનિંગ એક જ છે કે જવાબ આપવો। તો ક્યારે યુઝ થાય છે કે જ્યારે તમે કોઈ પ્રશ્નનો જવાબ આપતા હોય હા કે નામાં બરાબર, કે યસ કે નોવાળા જે પ્રશ્નો છે એ જ્યારે યસમાં આન્સર આપો છો ત્યારે તમારે લખવાનું છે રિપ્લાઇડ પોઝિટિવલી, અને જો નેગેટિવ છે તો રિપ્લાઇડ નેગેટિવલી। એ જ રીતે તમે રિપ્લાઇડને બદલે આન્સર પણ યુઝ કરી શકો કે આન્સર પોઝિટિવલી અથવા તો આન્સર નેગેટિવલી બરાબર। તો આ છે રિપોર્ટિંગ વર્બ। આગળ જોઈએ કે અઝર્ટિવ સેન્ટેન્સની અંદર તમે રિપોર્ટિંગ વર્બ પછી કયું કન્જંક્શન એટલે કે કયું સંયોજક લખશો, તો એ છે ધેટ બરાબર, કે તમારો વાક્યનો સ્પીકર આવી ગયો, બોલનાર આવી ગયો, પછી તમારું રિપોર્ટિંગ વર્બ, અને જો લિસનર આપેલો છે તો લિસનર લખો અને પછી લખો છો તમે ધેટ। આગળના ચેન્જીસ થાય છે કે સર્વનામમાં ફેરફાર થતો હોય તો આપણે જે નિયમો ભણી ગયા એના મુજબ, કાળમાં ફેરફાર થાય છે આપણે નિયમો ભણી ગયા, અને જે તે કોઈ બીજા સ્થળદર્શક કે સમયદર્શક શબ્દ આપેલા છે તેની અંદર ફેરફાર, તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ચેન્જ થાય છે। તો જોઈએ અઝર્ટિવ સેન્ટેન્સના થોડા એક્ઝામ્પલ અહીંયા, કે પહેલો એક્ઝામ્પલ છે રાજ સેઝ રામ વિલ નોટ ગો નાઉ, રાજ સેઝ રામ વિલ નોટ ગો નાઉ। તો અહીંયા રિપોર્ટિંગ વર્બ કયું છે તમારું આઈડેન્ટિફાય કરો, કે સેઝ છે તમારું આરબી રિપોર્ટિંગ વર્બ છે। તો આપણે એવું નિયમ ભણ્યા હતા કે જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ વર્તમાનમાં છે ત્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર ચેન્જીસ કરવાનો નથી, એમાં કાળનો ફેરફાર થતો નથી બરાબર, કે કાળનો ફેરફાર નથી થતો એટલે સમયદર્શક શબ્દમાં પણ ફેરફાર થશે નહીં, અને સર્વનામમાં જો જરૂરી હોય તો ફેરફાર થશે, પણ અહીંયા છે એ તમને સર્વનામ નથી આપેલું, તમને શું આપી દીધેલું છે પ્રોપર નાઉન આપેલું છે રામ, એટલે પ્રોપર નાઉન છે એઝ ઇટ ઇઝ જ રહેશે। કે વાક્ય છે રાજ સેઝ, તો તમારું રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટ કરતી વખતે તમે શું રાખશો સેઝ, કે રાજ સેઝ, અને પછી કન્જંક્શન તરીકે ધેટનો ઉપયોગ કરો છો, અને ધેટનો યુઝ કરો એટલે તમારે જે કોમા અને કોટેશન માર્ક છે તે રિમૂવ થઈ જશે। તો પછી તમારું જે પ્રોપર નાઉન આપેલું છે રામ, વાક્યનો જે સબ્જેક્ટ કરતા છે તે, કે રામ, આગળ થશે વિલ, કે તમારે વિલનું શું રાખવાનું છે વિલ જ રાખવાનું છે, વિલનું ગુડ કરવાનું નથી કારણ કે આરવી છે એ તમારું વર્તમાનમાં આપેલું છે, તેથી વાક્યની અંદર સમયદર્શક શબ્દો કે કાળમાં ફેરફાર થશે નહીં। તો વાક્ય એ રીતે રહેશે કે રામ વિલ નોટ ગો નાઉ, એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ છે તમારું ઇન્ડાયરેક્ટમાં બનશે। આગળનું એક્ઝામ્પલ જોઈએ શીના સેડ
आई विल कम्प्लीट माय होमवर्क टुडे. અહીંયા તમારું આરવી કયું છે? તો સેડ. તો સેડ જ્યારે રિપોર્ટિંગ વર્બ આવે ત્યારે એનું તમારે ચેન્જીસ કરીને શું કરવાનું? સેડ જ રાખવાનું છે. તમે કેમ કે કારણ કે તમને એ શું કે પાછળ લિસનર આપેલો નથી એટલે તમારે ટોલ્ડ લખવાનું નથી કે શીના સેડ અને કન્જક્શન તરીકે ધેટ એડ કરી દીધું. આગળ જોઈએ બીજા શું ફેરફાર થાય છે કે અહીંયા આપેલું છે તમને આય. આય છે આપણે ભણા સર્વનામના ફેરફારની અંદર, આય છે પ્રથમ પુરુષ, ફર્સ્ટ પર્સન છે. તો ફર્સ્ટ પર્સનના ચેન્જીસ છે કોના મુજબ થાય છે? વાક્યના સ્પીકર એટલે કે બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે અહીંયા? શીના. તો શીના છે એક છોકરી છે. તો છોકરી માટે સર્વનામ કયું વપરાય છે? શી. એટલે આઈનું તમારે અહીંયા શું થઈ ગયું છે? શી. બરાબર. આઈ છે ફર્સ્ટ પર્સન છે અને ફર્સ્ટ પર્સન એટલે કે પહેલા પુરુષના સર્વનામના ફેરફાર છે એ આપણે વાક્યના બોલનાર પ્રમાણે કરીએ અને બોલનાર કોણ છે? શીના. એટલે શીનાને લીધે તમારું જે સર્વનામ છે એ શું થઈ ગયું છે અહીંયા? શી. આગળ જોઈએ કે વિલ. તો વિલ છે તો આપણે જે કાળનું ટેબલ ભણ્યા તેમાં આપણે લખ્યું હતું કે વિલનું શું થઈ જશે? વુડ. તો વિલનો ચેન્જીસ થઈ અને એનું આગળ શું થઈ ગયું? વુડ. અને વિલ અને વુડ છે તો એના પછી જે વી વન આપેલું છે એ જ ઇટ ઇઝ આવે છે. ક્રિયાપદની અંદર અહીંયા કોઈ ફેરફાર થશે નહીં કે કમ્પ્લીટનું કમ્પ્લીટ જ રહેશે, કમ્પ્લીટેડ કરવાનું નથી કે શી વુડ કમ્પ્લીટ. આગળ સર્વનામ આવે છે માય. તો માય છે એ પણ કોનું સર્વનામ છે? પ્રથમ પુરુષ, ફર્સ્ટ પર્સનનું. ફર્સ્ટ પર્સનનામ આપણે જોયું કોણ છે? શીના. તો શીનાને લીધે જે માય છે એનું શું થઈ જશે? હર. કે માયનું થઈ ગયું હર. આગળ આપેલું છે જે ઓબ્જેક્ટ છે તમારું હોમવર્ક, કે શું પૂરું કરશે તેનું? હોમવર્ક. તો એ હોમવર્ક એઝ ઇટ ઇઝ કે હર હોમવર્ક ટુડે. ટુડે સમય દર્શક શબ્દ, એની અંદર ચેન્જીસ થશે કે ટુડેનું શું થઈ જશે? ધેટ. તો વાક્ય છે આખું આ રીતે બનશે કે શીના સેડ ધેટ શી વુડ કમ્પ્લીટ હર હોમવર્ક ધેટ ડે. તો આટલા ચેન્જીસ સાથે તમારું ઇનડાયરેક્ટનું વાક્ય છે તૈયાર છે. કે સર્વનામનો ફેરફાર કર્યો છે, કાળદર્શક શબ્દ જે વિલ છે તેનું તમારે વુડ કર્યું છે, ફરીથી પાછું માય સર્વનામ આવ્યું તો એનું તમે હર લખ્યું, અને ટુડે સમયદર્શક જે શબ્દ છે એનું તમે કર્યું ધેટ ડે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. કોમલ સેડ ટુ મી, કે કોમલ સેડ ટુ મી. અહીંયા તમારું રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ પ્લસ લિસનર આપેલું છે, તેથી સેડ ટુનું તમે શું કરી નાખશો? ટોલ્ડ. તો ટોલ્ડ તમે કરી નાખ્યું એટલે તમારે પછી ટુ લખવાનું રહેતો નથી. કોમલ ટોલ્ડ મી, અહીંયા શું રહેશે? કોમલ ટોલ્ડ મી. કન્જક્શન તરીકે તમારે એડ કરી દેવાનું છે ધેટ. હવે જોઈએ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય શું આપેલું છે, કે યુ કેન યુઝ માય મોબાઈલ. યુ, યુ છે કયો પુરુષ દર્શાવે છે? બીજો પુરુષ, સેકન્ડ પર્સન. તો સેકન્ડ પર્સન માટે આપણે શું શીખ્યા હતા? કે સેકન્ડ પર્સનના સર્વનામ માટે તમારે કોને ધ્યાનમાં લેવાનો છે? વાક્યના લિસનર એટલે કે સાંભળનારને. તો અહીંયા લિસનર કોણ છે? મી, એટલે કે મારા માટે વાત થયેલી છે. તો હું, હુંના માટે મારું સર્વનામ કયું વપરાય? આઈ. તો યુને બદલે તમારે એસેનો યુઝ થઈ જશે? આઈનો. તો યુને બદલે તમારે યુઝ થશે આઈ. આ થયો સર્વનામનો ફેરફાર. આગળ છે કેન. તો કેન છે તો કેનનું શું થઈ જશે? કુડ. કે આઈ કુડ યુઝ, યુઝ છે એઝ ઇટ ઇઝ રહેશે, એનું તમારે ભૂતકાળ કરવાનું નથી. તો આઈ કુડ યુઝ. આગળ આપેલું છે માય. માય છે કયું સર્વનામ દર્શાવે? પ્રથમ પુરુષના સર્વનામ દર્શાવે છે, બરાબર. સંબંધક સર્વનામ છે. તો માય છે પ્રથમ પુરુષ એટલે કે વાક્યના સ્પીકર, બોલનાર પ્રમાણે ચેન્જીસ થાય. અને સ્પીકર કોણ છે? કોમલ. કોમલ છે એક ગર્લ છે, તો ગર્લ માટેનું જે સંબંધક સર્વનામ છે એ શું આવશે? હર. એટલે માયનું શું થઈ જશે? હર. હર મોબાઈલ. તો વાક્ય છે ચેન્જીસ સાથે આવું બની ગયું કે કોમલ ટોલ્ડ મી ધેટ I could use her mobile. આગળનું એક્ઝામ્પલ જોઈએ. મોહન સેડ ટુ મીરા. મોહન સેડ ટુ મીરા. સેડ ટુ પ્લસ લિસનર આપેલું છે તમને, બરાબર. એટલે સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. અને પછી જે તે તમારું જે લિસનર એટલે કે મીરા છે એનું નામ તમારે લખી દેવાનું કે મોહન ટોલ્ડ મીરા. અને કન્જક્શન તરીકે શેનો યુઝ થઈ ગયો હવે અહીંયા? ધેટ. હવે જોઈએ ડાયરેક્ટ સ્પીચની અંદર તમને કયું વાક્ય આપેલું છે કે આઈ વેન્ટ ટુ પોલીસ સ્ટેશન યસ્ટરડે, બરાબર. તો શરૂઆત કરીએ આઈથી, સર્વનામ આઈ છે.
प्रथम पुरुष फर्स्ट पर्सन नु सर्वनाम छे तो एनो चेंजिस कोना प्रमाणे थाय बोलना स्पीकर ना प्रमाणे स्पीकर कोण छे अहींया मोहन मोहन छे एक बॉय छे तो बॉय माटे क्यूँ सर्वनाम यूज थाय छे ही एटले आ एनु शुं थई जशे ही वेंट छे सादो भूतकाळ दर्शावे छे तो सादा भूतकाळनुं रूपांतरण आपणे करीए छीए पूर्ण भूतकाळमां तो वेंट छे एनुं मूळ क्रियापद शुं छे गो एटले गो नुं विथरी शुं बनी जशे गोन तो वेंटनो पूर्ण भूतकाळ थईने बनशे हेड गोन बराबर કાળનું ટેબલ યાદ કરો કે સાદો ભૂતકાળ છે એનો તમારે શું થઈ જશે પૂર્ણ ભૂતકાળ એટલે વેન્ટ છે એના માટે તમે અહીંયા શું લખી દીધું હેડ ગોન એટલે સર્વનામની અંદર ચેન્જ થયો આઈનું હી વેન્ટનું હેડ ગોન હી હેડ ગોન પછીનો જે અન્ય શબ્દ છે કે ટુ પોલીસ સ્ટેશન કે તે પોલીસ સ્ટેશન ગયો આગળ સમય દર્શક શબ્દ આપેલો છે યસ્ટરડે તો યસ્ટરડેનું આપણે જોયું હતું કે પ્રીવિયસ ડે અથવા તો લાસ્ટ ડે અથવા તો અ ડે બિફોર તો અહીંયા મેં યુઝ કરેલું છે કે અ ડે બિફોર તમે કંઈ પણ યુઝ કરી શકો છો ત્રણમાંથી તો આ ડાયરેક્ટ સ્પીચ છે એનું ઇનડાયરેક્ટ આવી રીતે થઈ જશે કે હી હેડ ગોન ટુ પોલીસ સ્ટેશન અ ડે બિફોર તો આખું વાક્ય છે આપણને આવી રીતે મળ્યું કે મોહન ટોલ્ડ મીરા દેટ હી હેડ ગોન ટુ પોલીસ સ્ટેશન અ ડે બિફોર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શી સેડ ટુ મી શી સેડ ટુ મી સેડ ટુ છે એટલે અગેન તેનું શું થઈ જશે ટોલ્ડ અને લિસનર કોણ છે મી એટલે બાજુમાં તમે શું એડ કરી દઈશું લિસનર કે શી ટોલ્ડ મી કન્જક્શન તરીકે તમે યુઝ કરશો ધેટ કે કન્જક્શન ધેટ યુઝ કર્યું એટલે વાક્યના જે કોમા અને કોટેશન માર્ક છે તે રિમૂવ થઈ જશે આગળ તમને સર્વનામ આપેલું છે શી શી છે શું દર્શાવે ત્રીજો પુરુષ થર્ડ પર્સન તો આપણે ટેબલ જોયું તો એમાં આપણે ભણ્યા હતા કે જ્યારે પણ તમને થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષના સર્વનામ આપેલા છે તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એવું આપણે ભણ્યા હતા તો શી છે એનું એઝ ઇટ ઇઝ શું રહેશે શી રિપોર્ટિંગ વર્બ સેડ એટલે કે ભૂતકાળ છે એટલે તમારી અંદર કાળના ફેરફાર થશે તો આપણે જોયું હતું અહીંયા તમને આપેલું છે ઇઝ ગોઈંગ ટુ બરાબર તો ઇઝ છે આપણે જોયું હતું એમ ઇઝ આર છે એનું શું થઈ જશે વોઝ વર્બ એટલે અહીંયા ઇઝ છે શી છે એક વચન છે એટલે ઇઝનું શું થઈ જશે અહીંયા વોઝ કે શી વોઝ પછીના જે અન્ય શબ્દો છે કે ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર અહીંયા સુધી એઝ ઇટ ઇઝ પાછળ આપેલો છે તમને સમય દર્શક શબ્દ ટુમોરો તો ટુમોરો માટે આપણે જોયું હતું કે ધ ફોલોઈંગ ડે ધ નેક્સ્ટ ડે અથવા તો અ ડે આફ્ટર તો એ મેં યુઝ કરેલું છે અ ડે આફ્ટર તમે એઝ ઇટ ઇઝ તમારું કોઈ પણ યુઝ કરી શકો છો ત્રણમાંથી તો વાક્ય આ રીતે બની જશે કે શી ટોલ્ડ મી ધેટ શી વોઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર અ ડે આફ્ટર કે શી છે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ હતું એટલે એને એઝ ઇટ ઇઝ રાખ્યું છે પણ ઇઝ છે તો એનો ભૂતકાળ થઈને શું થઈ જશે વોઝ અને બીજો ક્યાં ચેન્જ કર્યો આપણે તો ટુમોરોની અંદર કે આવતીકાલે તો એના માટે કયો શબ્દ આપણે યુઝ કર્યો છે અ ડે આફ્ટર આગળનું એક્ઝામ્પલ જોઈએ માયા સેજ ટુ ડૉક્ટર માયાએ ડૉક્ટરને કીધું અહીંયા પણ તમને સેડ ટુ પછી લિસનર આપેલો છે એટલે સેડ ટુનું તમે શું કરી દીધું ટોલ્ડ કે માયા ટોલ્ડ ડૉક્ટર કન્જક્શન સંયોજક તરીકે આપણે યુઝ કરીશું ધેટ કે માયા ટોલ્ડ ડૉક્ટર ધેટ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય શું આપેલું છે આઈ હેવ સિમ્ટોમ્સ ઓફ કોરોના કે મને કોરોનાના લક્ષણો છે તેવું માયા છે ડૉક્ટરને કહે છે બરાબર તો જોઈએ કે કઈ રીતે ચેન્જીસ થશે કે પહેલું છે આઈ આઈ શું રિપ્રેઝેન્ટ કરે છે કે પ્રથમ પુરુષ ફર્સ્ટ પર્સન બરાબર તો ફર્સ્ટ પર્સન સર્વનામ આવે ત્યારે તમારે ફેરફાર કરવાના હોય છે બોલનાર સ્પીકર પ્રમાણે બોલનાર કોણ છે માયા માયા એ ગર્લ છે એટલે ગર્લ માટે કયું સર્વનામ આવશે શી એટલે આઈનું શું થઈ જશે શી હેવ આપણે જોયું હતું ટેબલમાં હેવ અને હેઝ માટે આપણે શું લખી દેવાનું હેડ બરાબર તો હેવનું શું થઈ જશે હેડ શી હેડ બાકીનું એઝ ઇટ ઇઝ પાછળ કોઈ પણ સમય દર્શક શબ્દ આપેલો નથી કે શી હેડ સિમ્ટોમ્સ ઓફ કોરોના તો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થઈ જશે કે માયા ટોલ્ડ ડૉક્ટર ધેટ શી હેડ સિમ્ટોમ્સ ઓફ કોરોના આગળનું એક્ઝામ્પલ જોઈએ માય મધર સેડ ટુ મી
माय मधर सेड टू मी, सेड टू पछी तमने वाक्यनो लिसनर आपेलो छे, लिसनर कोण छे, मी एटले के तमे, बराबर। आपणे खुदनी वात करतो ए रीते, तो सेड टू नुं थई जशे टोल्ड, माय मधर टोल्ड मी, कंजक्शन तरीके यूज करीशुं धेट। माय मधर टोल्ड मी धेट आई शू रिप्रेजेंट करे, प्रथम पुरुष, प्रथम पुरुष फर्स्ट पर्सन माटे कोना प्रमाणे फेरफार थाय, बोलनार, बोलनार कोण छे, माय मधर, मधर छे एक લેડી ને દર્શાવે, તો લેડી માટે શું યુઝ થાય છે, શી, એટલે આઈ નું સર્વનામ ચેન્જ થઈને શું થઈ જશે, શી। આગળ છે મે, મોડલ ઓક્સિલરી સહાયકારક ક્રિયાપદ આપેલું છે, આપણે જોયું હતું ટેબલની અંદર કે મે નું શું થઈ જશે, માઇટ, એટલે શી માઇટ। એના પછી વી બનાવે છે કે ગો ટુ મુંબઈ, બરાબર, શી માઇટ ગો ટુ મુંબઈ। પાછળ સમયદર્શક શબ્દ આપેલો છે તમને ધ નેક્સ્ટ વીક, તો જ્યારે પણ ધ નેક્સ્ટ કે નેક્સ્ટ શબ્દ આવે તો ત્યારે તમારે એનું શું કરવાનું, ફોલોઈંગ, અને જો લાસ્ટ આવે તો એનું કરવાનું પ્રીવિયસ, તો જે નેક્સ્ટ વીક છે એનું શું થઈ જશે, ધ ફોલોઈંગ વીક। તો આ રીતે તમારું ઇન્ડાયરેક્ટ બની ગયું, માય મધર ટોલ્ડ મી ધેટ શી માઇટ ગો ટુ મુંબઈ ધ ફોલોઈંગ વીક, કે તમે આઈની અંદર શી કર્યું, સર્વનામ ચેન્જીસ થયો, મેનું માઇટ લખ્યું અને ધ નેક્સ્ટ વીકનું શું લખ્યું, ધ ફોલોઈંગ વીક। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, આઈ સેડ ટુ માય બ્રધર, આઈ સેડ ટુ માય બ્રધર, બરાબર, અહીંયા સેડ ટુ પછી લિસનર કોણ છે, માય બ્રધર, તો સેડ ટુનું શું જોઈ જશે, ટોલ્ડ, કે આઈ ટોલ્ડ માય બ્રધર। કન્જક્શન તરીકે તમે ધેટનો યુઝ કરીશો, કે એડજેક્ટિવ સેન્ટેન્સની અંદર તમારે કન્જક્શન તરીકે શું વાપરવાનું છે, ધેટ। આગળ જોઈએ ડાયરેક્ટનું વાક્ય શું આપેલું છે, કે આઈ વોઝ બેકિંગ અ કેક ફોર યુ, આઈ, આઈ શું રિપ્રેઝેન્ટ કરે છે, પ્રથમ પુરુષ, અને પ્રથમ પુરુષના ચેન્જીસ કોના પ્રમાણે થાય છે, બોલનાર પ્રમાણે, તો બોલનાર કોણ આપેલું છે, આઈ, બોલનાર આઈ જ આપેલો છે, મતલબ કે મારી, હું મારી જ વાત કરું છું, એટલે અહીંયા સર્વનામમાં ચેન્જીસ કોઈ પણ પ્રકારનો થશે નહીં, કે આઈનું શું રહેશે, આઈ। કાળની અંદર ફેરફાર થશે, કે વોઝ બેકિંગ કયો કાળ દર્શાવે છે, ચાલુ વર્તમાન, આપણે કાળના ફેરફારમાં જોયું હતું કે ચાલુ ભૂતકાળ, સોરી, ચાલુ ભૂતકાળ દર્શાવે છે વોઝ બેકિંગ, એટલે ચાલુ ભૂતકાળનો કયો કાળ થઈ જશે, ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર, તો પૂર્ણ, ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એની વાક્યરચના હતી હેડ બીન પ્લસ આઈએનજી, તો અહીંયા તમારે વોઝ બેકિંગ છે એનું શું થઈ જશે, હેડ બીન બેકિંગ, આઈ હેડ બીન બેકિંગ અ કેક ફોર યુ, યુ છે બીજો પુરુષનું સર્વનામ, કે બીજો પુરુષ છે મતલબ સાંભળનાર, અને સાંભળનાર કોણ, માય બ્રધર, બરાબર, તો બ્રધર, બ્રધર છે એક બોયને રિપ્રેઝેન્ટ કરે, એટલે બોય માટે સર્વનામ શું આવશે, હિમ, કે તેના માટે, બરાબર, તો જે યુ છે એનું શું થઈ જશે, હિમ, તો વાક્ય ચેન્જીસ સાથેનું આવું બની જશે, કે આઈ ટોલ્ડ માય બ્રધર ધેટ આઈ હેડ બીન બેકિંગ અ કેક ફોર હિમ, અહીંયા આઈ છે એનો આઈ જ રહેશે, કારણ કે પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, ને બોલનાર તમને કોણ આપેલું છે, આઈ, મતલબ પોતે, તમે પોતે, એટલા માટે આઈ છે એનું તમારે શું રાખવાનું છે, આઈ રાખવાનું રહેશે, અને વોઝ બેકિંગ છે એ ચાલુ ભૂતકાળ દર્શાવે, એટલે એનો ચેન્જીસ થઈને શું થઈ જશે, ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને પાછળ આપેલું છે યુ, યુ એટલે કોણ, સાંભળનાર, અને સાંભળનાર છે તમારો ભાઈ, એટલે એના માટે તમે કયો શબ્દ વાપરો, અહીંયા સર્વનામ હિમ। તો આ હતા અઝર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્યની અંદર આપણે જે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ કર્યું તે। હવે આગળનો ટોપિક છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, વાક્યનો બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, કે પ્રશ્નાર્થ વાક્ય છે એને તમારે કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવવાના। તો પ્રશ્નાર્થ વાક્યની અંદર હવે રિપોર્ટિંગ વર્બ છે તમે અઝર્ટિવમાં વાપર્યા છે એ તમારે અહીંયા યુઝ કરવાના નથી, આના માટે તમે કયા રિપોર્ટિંગ વર્બ યુઝ કરી શકો, તો પેલું છે આસ્ક, એનું મિનિંગ થાય પૂછવું, ક્વેશ્ચન એનું મિનિંગ પણ શું થાય, પૂછવું, ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ કરવી, તો ત્રણમાંથી કોઈ પણ એક છે તમે યુઝ કરી શકો છો, નોર્મલી આપણે આસ્કનો યુઝ કરતા હોઈએ છીએ। તો આ છે રિપોર્ટિંગ વર્બ। હવે કન્જક્શન, સંયોજક તરીકે અઝર્ટિવમાં આપણે ધેટ વાપરતા હતા, પણ અહીંયા ધેટ આવશે નહીં, કે અહીંયા તમારે કન્જક્શન સંયોજક તરીકે કયો શબ્દ યુઝ થશે, તો પ્રશ્ન છે બે પ્રકારના હોય છે,
આપણે જે ઇંગ્લિશ ગ્રામર છે એની અંદર ક્વેશ્ચન છે ટુ ટાઈપના આવે છે. એક તો ટુ બીના ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદોથી જે શરૂ થતા પ્રશ્ન છે તો એનો જવાબ છે તમને શેમાં મળે છે, યસ કે નોમાં. તો જે યસ કે નોમાં જે પ્રશ્નનો જવાબ મળે છે તમને, બરાબર, યસ કે નો એ મને એની અંદર જે પ્રશ્નનો જવાબ મળે છે એ પ્રશ્ન માટે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ થાય છે ઇફ અથવા તો વેધર. ત્યારે જ્યારે તમારા પ્રશ્નનો જવાબ તમને હા કે નામાં મળે ત્યારે, યસ કે નોમાં જવાબ મળતો હોય એવા પ્રશ્ન હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે ઇફ કે વેધરનો યુઝ થાય છે. મતલબ કે ટુ બીના ક્રિયાપદવાળા પ્રશ્નો અથવા તો મોડલ ઓક્ઝિલરીવાળા પ્રશ્નો. બીજો પ્રકાર છે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ, કે ડબલ્યુએચ ક્વેશ્ચન છે એના જવાબમાં તમને યસ કે નો મળતું નથી, એના આન્સરની અંદર તમને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન માહિતી મળતી હોય એટલે એને ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન પણ કહેવાય છે. તો જ્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલો હોય ત્યારે સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાયેલો છે એ સેમ ડબલ્યુએચ વર્ડ છે તમારે સંયોજક તરીકે વાપરવાનો. જો તમારો પ્રશ્ન છે વુથી બનતો હોય તો તમારે સંયોજક તરીકે વુ વાપરવાનું છે. જો પ્રશ્ન તમને વેરથી આપેલો હોય તો સંયોજક તરીકે વેર રાખવાનું. જો પ્રશ્ન છે વેનથી આપેલો હોય તો સંયોજક તરીકે વેન, ઇટ ઇઝ એક્સેટ્રા વગેરે. કે કોઈ પણ ડબલ્યુએચ શબ્દથી પ્રશ્ન હોય તો એ જે તે શબ્દ છે એઝ ઇટ ઇઝ તમારે કન્જંક્શન તરીકે યુઝ કરવાનો. અને બાકીના જે ચેન્જીસ છે કે પાછળનું જે પ્રશ્ન વાક્ય છે એને તમારે પહેલાં વિધાન વાક્યમાં ફેરવવાનું અને પછી જે રીતે ઉપર એઝેટિવમાં સેન્ટેન્સમાં જે ફેરફાર કર્યા તે રીતે તમારે ફેરફાર કરી દેવાના. તો જોઈએ વન બાય વન એક્ઝામ્પલ. પહેલું આપેલું છે હી સેડ ટુ મી, હી સેડ ટુ મી. તો અહીંયા તમારે હવે સેડ ટુનું ટોળ નથી કરવાનું, પ્રશ્ન પૂછેલો છે એટલે તમે આરવી તરીકે શેનો યુઝ કરીશો, આસ્ક. હી આસ્ક મી, આસ્ક પછી તમારે ટુ લખવાનું નથી, જે ટુ છે એ નીકળી જશે અને ડાયરેક્ટ શું એડ થઈ જશે, લિસનર. કે હી આસ્ક મી શેનાથી પ્રશ્ન આપેલો છે જોઈએ, કે વેન વિલ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક. ડબલ્યુએચ ક્વેશ્ચનથી પ્રશ્ન છે, મતલબ સંયોજક તરીકે તમારે શું વાપરવાનું છે એઝ ઇટ ઇઝ જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે તે. હી આસ્ક મી વેન, સંયોજક તરીકે શું આવશે, વેન. હવે બાકીનું જે વાક્ય છે એનું પહેલાં તમારે શું બનાવવાનું, વિધાન વાક્ય, પછી તમારે ચેન્જીસ કરવાના. તો એનું વિધાન વાક્ય બનાવે કે વિલ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, તેનું તમે જે ક્રિયાપદ છે ને પાછળ લઈ લો, સબ્જેક્ટ આગળ લઈ લો, કે યુ વિલ કમ્પ્લીટ યોર હોમવર્ક, એ રીતે વાક્ય બની જાય. તો હવે તમે યુને ધ્યાનમાં લો, યુ બીજો પુરુષ સેકન્ડ પર્સન રિપ્રેઝેન્ટ કરે, સેકન્ડ પર્સન માટે કોના પ્રમાણે ચેન્જીસ થાય, સાંભળનાર. સાંભળનાર કોણ આપેલું છે, મી, એટલે કે મારી વાત થઈ રહી છે. તો મી માટે કયું સર્વનામ આવશે, આય. તો યુનું શું થઈ જશે, આય. તો યુના સર્વનામમાં ચેન્જીસ થઈને આય થયો. પછી તમને આપેલું છે વિલ, તો વિલનું શું થઈ જશે, વુડ. તો આય વુડ, પછી જે તે વિવન ક્રિયાપદ આપેલું છે એઝ ઇટ ઇઝ જશે કમ્પ્લીટ. આગળ સર્વનામ આપેલું છે યોર, યોર છે અગેન સેકન્ડ પર્સનને રિપ્રેઝેન્ટ કરે, બીજો પુરુષ. તો બીજા પુરુષ માટે કોના મુજબ ફેરફાર થાય છે, સાંભળનાર. સાંભળનાર કોણ છે, મી, હું, મારી વાત થઈ રહી છે. તો મી માટે શું આવે, સંબંધક સર્વનામ છે માય. યોરનું શું થઈ જશે, માય. પછીનો શબ્દ છે હોમવર્ક. તો આ બની ગયો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ. આ રીતે વાક્ય બનશે કે હી આસ્ક મી વેન આઈ વુડ કમ્પ્લીટ માય હોમવર્ક, બરાબર. જે તે તમે ડબલ્યુએચ શબ્દ લખી દો, પછી જે પાછળનું પ્રશ્ન વાક્ય છે એને પહેલાં તમારે વિધાન વાક્યમાં ફેરવી નાખવાનું અને પછી તેનું ઉપરના વિધાન વાક્ય પ્રમાણે ચેન્જીસ કરી દેવાના. આગળનું એક્ઝામ્પલ જોઈએ, સોનાલી સેડ ટુ હર ફાધર. તો સોનાલી સેડ ટુ હર ફાધર, અહીંયા લિસનર છે એના પિતાજી છે. તો આરવી તરીકે આપણે લખીએ આસ્ક, કે સોનાલી આસ્ક હર ફાધર. હવે શેનાથી પ્રશ્ન આપેલો છે જોઈએ, કે આર યુ ગોઈંગ ટુ લાઇબ્રેરી. કયો કાળ આપેલો છે, ચાલુ વર્તમાન. તો ઇનડાયરેક્ટ કરતી વખતે કયો કાળ થઈ જશે, ચાલુ ભૂતકાળ. કે આર યુ ગોઈંગ ટુ લાઇબ્રેરી, તો અહીંયા પ્રશ્ન છે એનો જવાબ તમને યસ કે નોમાં મળે છે, બરાબર. ટુ બીના જે પ્રશ્ન છે, ટુ બીના ક્રિયાપદથી પ્રશ્ન આપેલો છે તો એના માટે તમે સંયોજક તરીકે શું વાપરશો, ઇફ અથવા તો વેધર. પછી જે તે તમને પ્રશ્ન આપેલું છે એનું તમારે વિધાન વાક્ય બનાવવાનું પહેલાં, કે આર યુ ગોઈંગ ટુ લાઇબ્રેરી છે એનું શું થઈ જશે,
यू आर गोइंग टू लाइब्रेरी। तो यू छे, यू से सेने रिप्रेजेंट करे, बीजो पुरुष, सेकेंड पर्सन। तो सेकेंड पर्सन माटे कोना प्रमाणे फेरफार थाय छे, सांभळनार एटले के लिसनरना प्रमाणे। लिसनर कोण आपेलू छे तमने, हर फाधर। तो फाधर छे एक जेन्ट्स ने रिप्रेजेंट करे छे, तो जेन्ट्स माटे शू यूज़ करीशु आपणे, ही, बराबर। तो फाधर माटे थाय छे ही, के यू ने बदले शू आवी जशे अहींया, ही। तो ही छे तो एनी साथे क्रियापद कयुं वपराय छे, इज, के आर छे यू साथे आर, तो ही साथे शू यूज थाय छे, इज। तो ईजनो भूतकाळ શું થઈ જશે, વોઝ, કે ઉપર તમને ચાલુ વર્તમાનકાળ આપેલો છે, નીચે શું થઈ જશે, ચાલુ ભૂતકાળ। એટલે આ રીતે થઈ જશે કે હી વોઝ ગોઈંગ ટુ લાઇબ્રેરી। તો એકદમ ઇઝી વાક્ય બની ગયું ઇનડાયરેક્ટ, કે સોનાલી આસ્ક હર ફાધર ઇફ હી વોઝ ગોઈંગ ટુ લાઇબ્રેરી। આગળનું એક્ઝામ્પલ જોઈએ। આઈ સેડ ટુ માય બ્રધર, आई से टू मै ब्रधर, अँ लिस्नर है मै ब्रधर है, तो पहले तो आरवी थी जैसे आस्क, के आई आस्क मै ब्रधर। प्रश्न की शुरुआत सेना थी थाई छे, तो वेर डीड यू फाइंड धीस पर्स, बराबर। तो तमारो प्रश्न है डबल्यू एच वालों प्रश्न है, एट्ले संयोजक तरीके तमारे शू आवशे, जे ते डबल्यू एच शब्द आपेलो छे ते, एट्ले आई आस्क मै ब्रधर, पछी संयोजक तरीके आवशे डबल्यू एच वर्ड, एट्ले के वेर। હવે પાછળનું વાક્ય છે એને તમે ફેરવી નાખો વિધાન વાક્યની અંદર, કે ડીડ યુ ફાઇન્ડ ધીસ પર્સ છે, બરાબર। તો ડીડ નીકળી જાય તો પાછળનું ક્રિયાપદ છે એનું ભૂતકાળ થઈ જાય, તો વિધાન વાક્ય આ રીતે બની જશે કે યુ ફાઉન્ડ ધીસ પર્સ, બરાબર। ડીડ અને ફાઇન્ડ છે તો એનું ભૂતકાળ શું થઈ જાય, યુ ફાઉન્ડ ધીસ પર્સ। તો ફાઉન્ડ છે એ કયો કાળ રિપ્રેઝેન્ટ કરે, સાદો ભૂતકાળ। તો સાદા ભૂતકાળનું શું થઈ જાય છે, પૂર્ણ ભૂતકાળ। તો પહેલાં તો આપણે સર્વનામનો ફેરફાર કરીએ, કે યુ આપેલું છે તો યુ છે બીજો પુરુષ, બીજા પુરુષ એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, ને સાંભળનાર એટલે કે માય બ્રધર, તો બ્રધર માટે અહીંયા કયું સર્વનામ યુઝ થશે, હી, તો યુનું થઈ જશે હી। આગળ છે ફાઉન્ડ, તો ફાઉન્ડ છે ભૂતકાળને રિપ્રેઝેન્ટ કરે, સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ કરતી વખતે કયો કાળ થઈ જશે, પૂર્ણ ભૂતકાળ। તો જે પરફેક્ટ પાસ્ટ ટેન્સ થાય છે તો ફાઉન્ડનું થઈ જશે હેડ ફાઉન્ડ, હેડ પ્લસ વી થ્રી। તો વેર હી હેડ ફાઉન્ડ ધીસ, ધીસનું શું થઈ જશે, નિર્દેશ કરતો શબ્દ છે, તો ધીસનું થઈ જશે ધેટ, પછી પર્સ। તો તમારું જે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે આ રીતે બની ગયું, કે આઈ આસ્ક માય બ્રધર વેર હી હેડ ફાઉન્ડ ધેટ પર્સ। નેક્સ્ટ એક્ઝામ્પલ છે, રિયા સેડ ટુ મીરા, તો રિયા સેડ ટુ મીરા, અહીંયા તમને લિસનર છે મીરા આપેલ છે, તો રિપોર્ટિંગ વર્બ થઈ જશે આસ્ક, કે રિયા આસ્ક મીરા। ક્વેશ્ચન જોઈએ આગળ, કેવો ક્વેશ્ચન આપેલો છે, કે વાય આર યુ નોટ કમિંગ ઓન પિકનિક। પ્રશ્નની શરૂઆત છે ડબલ્યુ એચ શબ્દથી, ડબલ્યુ એચ શબ્દથી પ્રશ્નની શરૂઆત થાય, એટલે સંયોજક શું આવશે, તે જે તે ડબલ્યુ એચ વર્ડ છે તે, કે રિયા આસ્ક મીરા વાય, બરાબર। સંયોજક મુકાઈ ગયો હવે, હવે જે પાછળનું પ્રશ્ન વાક્ય છે એને ફેરવો વિધાન વાક્યની અંદર, કે આર યુ નોટ કમિંગ ઓન પિકનિક, તો એનું શું થઈ જશે, યુ આર નોટ કમિંગ ઓન પિકનિક, બરાબર। યુ આર નોટ કમિંગ કયો કાળ દર્શાવે છે, ચાલુ વર્તમાન કાળ। તો જે ચાલુ વર્તમાન કાળ છે એનું શું થઈ જશે, ચાલુ ભૂતકાળ। હવે તમને અહીં આપેલું છે સર્વનામ યુ, યુ છે બીજો પુરુષ એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, સાંભળનાર કોણ આપેલું છે, મીરા, મીરા છે ગર્લ છે, તો ગર્લ માટે સર્વનામ કયું વપરાશે, શી। તો શીની સાથે આરનું વર નહીં થાય, શી માટે શું યુઝ થાય, ઇઝ, તો ઇઝનું શું થઈ જશે, ભૂતકાળ, વોઝ। નકાર વાક્ય છે એટલે બાજુમાં એડ કરીશું નોટ, કે શી વોઝ નોટ ગોઈંગ ઓન પિકનિક, તો આ બની ગયું ઇનડાયરેક્ટ। કે આ રીતે જવાબ બનશે, કે રિયા આસ્ક મીરા વાય શી વોઝ નોટ ગોઈંગ ઓન પિકનિક। આગળનું એક્ઝામ્પલ જોઈએ, હી સેડ ટુ હિસ ટીચર, હી સેડ ટુ હિસ ટીચર વિલ યુ ટીચ ધીસ ટોપિક ટુડે, તો અહીંયા સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ, ચેન્જ થઈને થઈ જશે આસ્ક, કે હી આસ્ક્ડ હિઝ ટીચર, કે તેણે તેના શિક્ષકને પૂછ્યું, શેનાથી પ્રશ્ન આપેલો છે, વિલ, વિલ યુ ટીચ ધીસ ટોપિક ટુડે, મોડલ ઓક્ઝિલરી। તો વિલ એટલે કે આનો તમને જવાબ છે યસ કે નોમાં મળે છે, એટલે કન્જંક્શન તરીકે શેનો યુઝ કરીશું આપણે, ઇફ અથવા તો વેધર, તો અહીંયા યુઝ કરેલું છે ઇફ।
કે હી આસ્ક હિઝ ટીચર ઇફ. આટલું થઈ ગયું. હવે જે પાછળનું વાક્ય પ્રશ્ન વાક્ય છે એને તમે ફેરવો વિધાન વાક્યની અંદર, કે વિલ યુ ટીચ ધીસ ટોપિક ટુડે છે એનું થઈ જશે યુ વિલ ટીચ ધીસ ટોપિક ટુડે. બરાબર, તો યુ છે સાંભળનાર માટે ફેરફાર થશે, બીજો પુરુષ છે બરાબર, અને બીજા પુરુષ માટે સાંભળનાર. સાંભળનાર કોણ છે? હિઝ ટીચર. હવે શિક્ષક છે, અહીંયા કોઈ સ્પેસિફિક નથી કરેલું કે મેલ છે કે ફિમેલ. બરાબર, તો ટીચર માટે તમે સર્વનામ શી અથવા તો હી પણ લઈ શકો, કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનું સ્પેસિફિકેશન તમને આપેલું નથી કે ટીચર છે એ મેલ છે કે ફિમેલ. તો અહીંયા આપણે યુઝ કર્યું છે હી, કે યુનું શું કરી નાખ્યું? હી. વિલનું થઈ જશે વુડ, કે વિલનો ચેન્જીસ થઈને શું બની જશે? વુડ. કે હી વુડ. પછી વી વન ટીચ ધીસ ચેનું થઈ જશે ધેટ, કે ધેટ ટોપિક. સમયદર્શક શબ્દ આપેલો છે ટુડે, તો ટુડે છે એનું ચેન્જીસ થઈને શું થઈ જશે? ધેટ ડે. તો આ રીતે જે વાક્ય છે એનું ઇનડાયરેક્ટ આ રીતે બનશે કે ઇફ હી વુડ ટીચ ધીસનું ધેટ ટોપિક ટુડેનું થઈ જશે ધેટ ડે. તો આખું વાક્ય આ રીતે બન્યું કે હી આસ્ક હિઝ ટીચર ઇફ હી વુડ ટીચ ધેટ ટોપિક ધેટ ડે. આગળ જોઈએ, આગળનું એક્ઝામ્પલ છે આઈ સેડ ટુ માય ફ્રેન્ડ, કે મેં મારા ફ્રેન્ડને કીધું કે વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે. વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે, અહીંયા તમને ચાલુ ભૂતકાળ આપેલો છે. તો પહેલાં તો આરવી લગાવી દઈએ કે સેડ ટુ છે તો એનું થઈ ગયું આસ્ક. આઈ આસ્ક માય ફ્રેન્ડ. બરાબર, આસ્ક પછી જે તે વાક્યનો લિસનર. પ્રશ્ન જોઈએ શેનાથી આપેલો છે? વોટ, ડબલ એચ શબ્દથી, એટલે સંયોજક તરીકે શું આવશે? જે ડબલ એચ શબ્દ આપેલો છે એ જ આવશે, એટલે અહીંયા એડ કરીશું વોટ. આટલું બની ગયું કે આસ્ક માય ફ્રેન્ડ વોટ. હવે પાછળનું વાક્ય છે એનું બનાવી દો વિધાન વાક્ય, કે વર યુ ડુઈંગ યસ્ટરડે છે તો એનું થઈ જશે યુ વર ડુઈંગ યસ્ટરડે. યુ છે શેને રિપ્રેઝેન્ટ કરે છે? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કે સાંભળનાર. સાંભળનાર કોણ આપેલું છે? માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ છે બરાબર, તો માય ફ્રેન્ડ છે અહીંયા પણ સ્પેસિફિકેશન નથી કે મેલ છે કે ફિમેલ, એટલે સર્વનામ તરીકે તમે હી અથવા તો શી છે યુઝ કરી શકો. મેં યુઝ કર્યું છે અહીંયા યુનું શું કરી નાખ્યું છે? શી. બરાબર, હવે તમને વાક્યની અંદર આપેલો છે વર ડુઈંગ એટલે કે ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળનો ચેન્જીસ છે શેમાં થઈ જશે? ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર. તો ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના શું હતી? હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો યુ વર ડુઈંગ યસ્ટરડે છે તો એના બદલે થઈ જશે શી હેડ બીન ડુઈંગ. વર ડુઈંગ છે એનું શું થઈ જશે? હેડ બીન ડુઈંગ. સમયદર્શક શબ્દ આપેલો છે યસ્ટરડે, તો યસ્ટરડેનું શું કર્યું અહીંયા? ધ પ્રીવિયસ ડે, અથવા તો લખી શકો કે ધ લાસ્ટ ડે અથવા તો અ ડે બિફોર. અહીંયા મેં લખેલું છે ધ પ્રીવિયસ ડે એટલે કે આગળનો દિવસ છે. તો ઇન્ડાયરેક્ટનું વાક્ય આ રીતે બની જશે કે આઈ આસ્ક માય ફ્રેન્ડ વોટ શી હેડ બીન ડુઈંગ ધ પ્રીવિયસ ડે. બરાબર, વર ડુઈંગ છે એનું શું થયું? યુ હેડ બીન ડુઈંગ, કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આગળનું એક્ઝામ્પલ જોઈએ. શીતલ સેડ ઇઝ હી પ્લેઈંગ ક્રિકેટ. હવે તમે અહીંયા જુઓ શીતલ સેડ, પાછળ તમને લિસનર આપેલો નથી. બરાબર, એટલે શેડ સેડ છે એનું તમારે અહીંયા શું કરી નાખવાનું છે? આસ્ક. અને પાછળ તમારે વાક્યનું સાંભળનાર લખવાની જરૂર નથી કારણ કે ઉપર આપેલો નથી. કે શીતલ આસ્ક, હવે વાક્ય શેનાથી પૂછાયેલું છે? ઇઝથી, મતલબ તમને પ્રશ્ન છે એનો જવાબ છે તમને યસ કે નોમાં મળશે. તો આવા જે પ્રશ્ન છે એના માટે સંયોજક તરીકે કન્જક્શન તરીકે શેનો યુઝ થાય છે? ઇફ અથવા તો વેધર, એટલે અહીંયા યુઝ કર્યું છે આપણે ઇફ. કે શીતલ આસ્ક ઇફ. હવે પાછળનું વાક્ય છે એનું તમે બનાવો વિધાન વાક્ય, કે ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ, તો શું બની જશે? હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, તો સર્વનામમાં જોઈએ કે હી, તો આપણે ભણાતા કે ત્રીજો પુરુષના સર્વનામ આપેલા હોય ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે તમારે હીનું એઝ ઇટ ઇઝ શું લખી દેવાનું છે? હી. વાક્યનો કાળ આપેલો છે ઇઝ પ્લેઇંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ, તો ચેન્જીસ થઈને શું થઈ જશે? ચાલુ ભૂતકાળ. તો ઇઝ પ્લેઇંગ છે એનું શું થઈ જશે? વોઝ પ્લેઇંગ, પાછળનો શબ્દ ક્રિકેટ. તો એકદમ ઇઝી વાક્ય બની ગયું કે શીતલ આસ્ક ઇફ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, આગળનું એક્ઝામ્પલ જોઈએ. માય ફાધર સેડ ટુ મી,
કે માય ફાધર સેડ ટુ મી. હવે અહીંયા તમને લિસનર આપેલો છે માય ફાધર સેડ ટુ મી, તો સેડ ટુનું શું કરી દીધું? આસ્ક, કે માય ફાધર આસ્ક મી, કે મારા ફાધરે મને પૂછ્યું કે. હવે જોઈએ પ્રશ્ન શેનાથી આપેલું છે. ડુ યુ વોન્ટ ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ? ડુથી પ્રશ્ન આપેલો છે, બરાબર. તો એ પ્રશ્નનો જવાબ તમને યસ કે નોમાં તમે આપી શકો છો. એટલે એના માટે આપણે સંયોજક છે શું વાપરીશું? ઇફ અથવા તો વેધર. એટલે અહીંયા સંયોજક તરીકે એડ કર્યું આપણે ઇફ. માય ફાધર આસ્ક મી ઇફ, આટલું બની ગયું. હવે જે પ્રશ્ન છે એનું આપણે બનાવીએ વિધાન વાક્ય, કે ડુ યુ વોન્ટ ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ, બરાબર. તો ડુથી પ્રશ્ન પૂછાયેલો છે, મતલબ કે સાદો વર્તમાનકાળ આપેલો છે, એટલે યુ પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે વિધાન વાક્ય એ રીતે બને કે યુ વોન્ટ ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ. યુ સાથે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે નહીં, બરાબર. તો યુ વોન્ટ ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ સાદો વર્તમાનકાળ છે, તો સાદા વર્તમાનકાળમાં શું થઈ જશે? ઇન્ડાયરેક્ટની અંદર સાદો ભૂતકાળ. એટલે વોન્ટ છે એનું શું થઈ જશે? વોન્ટેડ. સર્વનામમાં ફેરફાર જોઈએ તો યુ, તો યુ છે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર કોણ આપેલું છે? મી, એટલે કે મારી વાત થઈ રહેલી છે, બરાબર. તો મારી પોતાની, તો પોતાના માટે કયું સર્વનામ વપરાય છે? આય. તો યુનું થઈ જશે આય. પછી વોન્ટ, સાદો વર્તમાનકાળ છે તો એનો સાદો ભૂતકાળ શું થઈ જશે? વોન્ટેડ, કે ઇફ આય વોન્ટેડ. બાજુના જે અન્ય શબ્દો એઝ ઇટ ઇઝ કે ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ. તો આ બની ગયું તમારું ઇનડાયરેક્ટ સ્પીચ. કયા ચેન્જીસ કર્યા? તો જે યુ છે તો એ બીજો પુરુષ છે, બીજા પુરુષ માટે શેના પ્રમાણે ચેન્જીસ થાય? સાંભળનાર. સાંભળનાર કોણ આપેલું છે? મી. મી એટલે કે તમારી જ વાત થઈ રહેલી છે, એટલા માટે તમે અહીંયા સર્વનામ શું લખેલું છે? આય. કાળ આપેલો છે ડુ અને વોન્ટ, એટલે કે સાદો વર્તમાનકાળ, એટલે એનો તમારે શું કરવાનો? સાદો ભૂતકાળ. એટલે વોન્ટનું શું થઈ જશે? વોન્ટેડ. બાકીના કોઈ પણ શબ્દમાં ચેન્જીસ થતા નથી. એટલે તમારું જે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એ આ રીતે બની જશે, કે માય ફાધર આસ્ક મી ઇફ આઈ વોન્ટેડ ટુ જોઈન એની ઇંગ્લિશ ક્લાસ. તો આપણે બે પ્રકારના સેન્ટેન્સ જોયા, અઝર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અઝર્ટિવ સેન્ટેન્સની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શન પ્રમાણે વાક્યના ફેરફાર કર્યા. તો જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એમાં આપણે શું કર્યું કે જેના રિપોર્ટિંગ વર્બ અને સંયોજક છે તેમાં ચેન્જીસ થયો, પરંતુ જે પાછળનો જે સેન્ટેન્સની અંદર જે ફેરફાર કરવાનો હતો એ તમારે વિધાન વાક્ય પ્રમાણે જ કરવાનો હતો. હવે જે વાક્યનો આગળનો પ્રકાર આવશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્યો, તો એ હવે આપણે આપણા આવતા લેક્ચરની અંદર જોઈશું. અને આના માટેની જે PDF ફાઇલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું મેન્શન કરી દઈશ, તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો.